મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ આજે રૂપિયા 26.48 લાખના ખર્ચે નવનિર્મિત વીર મોખડાજીની પ્રતિમાનું અનાવરણ આજે કર્યું હતું આ ઉપરાંત તેમણે સુભાષનગર ખાતે રૂપિયા 1.38 કરોડના ખર્ચે નવનિર્મિત પરશુરામ પાર્કનું લોકાર્પણ પણ કર્યું હતું મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે જે સમાજ ઇતિહાસને નવિસરી જાય છે તેની સમાજને કોઈ દિવસ પ્રગતિ ન કરી શકે ઇતિહાસની મહાન પ્રતિભાઓને ઉજાગર કરવું તે ઇતિહાસને ઉજળ કરવાનું પવિત્ર કાર્ય છે તેને પુનર્જીવિત કરવાનું કાર્ય છે ભાવનગર ખાતે નવનિર્મિત પરશુરામ પાર્ક જીમ સાથેનો પાર્ક છે તેમ જણાવી તેમણે આ પાર્ક માટેના સાધનોની જોગવાઈ તેઓ કરશે તેની જાહેરાત પણ કરી હતી તેમણે આજે લોકાર્પિત થયેલ બગીચા પોતાનો હોય તે રીતે ઉપયોગ કરી તેમાં સ્વચ્છતા જળવાય તે માટે ખ્યાલ રાખવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો મંત્રીએ કહ્યું કે બગીચાનું નામ પરશુરામ પાર્ક છે આ છે એ પરશુરામ પાર્ક છે કે જેમણે શસ્ત્ર સાથે શાસ્ત્રની પણ વિધિ આપી હતી આ બગીચાનો સારામાં સારો ઉપયોગ થાય સિનિયર સિટીઝનોને તેનાથી નિરાંતથી બેસવાની જગ્યા મળશે ધારાસભ્ય શ્રી જીતુભાઈ વઘાણીએ જણાવ્યું કે આજથી શરૂ થયેલ રાજ્યમાં શરૂ થયેલ રસીકરણમાં તમામ લોકો રસીકરણ કરાવે તે જરૂરી છે કોરોના સામે રસીકરણ એ જ અમુક શસ્ત્ર છે સમાજને બચાવવાનું પવિત્ર કાર્ય પણ રસીકરણ છે ત્યારે તમામ લોકો રસીકરણ કરે અને કરાવે તે સમયની જરૂરિયાત છે જે ઇતિહાસ ભૂલી ન જાય છે તેને ઇતિહાસ ભૂલી જતો હોય છે તેમ જણાવી તેમણે વીર મોખડાજીની પ્રતિમાનું તેમના કાર્યો લોકો વચ્ચે જીવંત રહેશે તેમ તેણે વધુમાં ઉમેર્યું હતું ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધારીયાએ જણાવ્યું હતું કે ભાવનગર શહેર એ સર્કલ અને બગીચાઓનું નગર છે જેમાં આજે પરશુરામ પાર્કનું લોકાર્પણ થવાથી શહેરની સુંદરતામાં ઓર વધી છે વીર મોખડાજીની વીરતાથી આ પંથકનું રક્ષણ થતું હોય છે અને તેથી પ્રત્યેની કૃતજ્ઞતા પણ આ તકે વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે આ પાર્ક 39,000 ફૂટમાં વિકસિત કરવામાં આવ્યો છે તેમાં 4 ગઝેબો પેવિંગ પાથવે વોકિંગ ટ્રેક ચિલ્ડ્રન પ્લે એરિયા અને જેથી કરીને રમણીય અને ફરવાલાયક સ્થળ બની રહેશે આ ઉપરાંત ગાર્ડનમાં જીમ પણ હોવાથી ફિઝિકલ ફિટનેસ માટે પણ ઉપયોગી બની રહેશે આ અવસરે ડેપ્યુટી મેયર શ્રી કૃણાલ કુમાર શાહ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ધીરુભાઈ ધામેલિયા શહેર પ્રમુખ શ્રી રાજીવભાઈ વિરોધ પક્ષના નેતા શ્રી ભરતભાઈ બુધેલિયા તેમજ નગરસેવકશ્રીઓ તથા સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગોઈલ ઉમેશ સ્પીડ ન્યૂઝ 17 મહુવા